તરફ નિલેશ કુંભાણી છે, તેના પર પણ માછલા ધોવાઈ રહ્યા છે. જી અસલમભાઈ, હવે શું પ્રક્રિયા રહેશે, શું નિર્ણય આવી શકે છે? જો નિર્ણય શું આવી શકે છે તો નિર્ણય આવ્યા પછી જ ખબર પડશે. પરંતુ એટલું જ કહીશ કે જે ગઈકાલથી 24 કલાક કરતાં વધુ સમયથી ઘટનાક્રમ ઘટી રહ્યો છે અને જે હિસાબે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા આગેવાન અહીંયા ઊભો છે, પાર્ટીની લાગણીમાં પાર્ટીની શાખ બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યો છે, મીડિયા તંત્ર ઊભો છે, એના માટે સવિશેષ કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટી પણ ખરી અને નિલેશ કુંભાણી પોતે પણ ખરો. એટલા માટે નિલેશ કુંભાણી જવાબદાર છે કે જે ટેકેદારો હતા એ કોંગ્રેસ પાર્ટીના કોઈ સંગઠનના જવાબદાર વ્યક્તિઓ ન હતા, જવાબદાર આગેવાનો ના હતા. એ નિલેશ કુંભાણીના અંગત સામાજિક સગા બનેવી, સગા ભાણેજ અને બે ધંધાકીય પાર્ટનરો છે. એટલે એ જવાબદારી નિલેશ કુંભાણી થાય છે. નિલેશ કુંભાણીને જ્યારે પાર્ટીએ કીધું હતું કે સંગઠનના વ્યક્તિને ટેકેદાર તરીકે રાખવા, પરંતુ એમને ઉમેદવાર તરીકે પોતાનો પ્રિવિલેજ પાવરનો ઉપયોગ કરીને વીટો પાવર વાપરીને આવી રીતે જે અંગત વ્યક્તિઓને મૂકાતા નહીં, જ અંગત વ્યક્તિ અહીંયા આવીને એફિડેવિટ કરી જાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે આવીને, તો એ જવાબદારી નિલેશ કુંભાણીની બને છે. જો ફોર્મ રદ થાય છે તો હાઈકમાન્ડ નિલેશ કુંભાણી સામે કોઈ પગલાં લેશે ખરું? જો ફોર્મ રદ થશે તો એને મેં આપને પહેલાં પણ કીધું કે જે ઘટનાક્રમ ઘટી રહ્યો છે, ચાલી રહ્યો છે, એના માટે જવાબદાર નિલેશ કુંભાણી પોતે છે. તો ફોર્મ રદ થશે તો અમારી હાઈકમાન્ડને એક જ વિનંતી રહેશે કે તાત્કાલિક અસરથી દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ જે કોઈ આના માટે જવાબદાર છે તમામ સામે. એવા પણ વાત સામે આવી રહી છે કે નિલેશભાઈએ ભાજપ પાસેથી પૈસા લીધા? જો એવી કોઈ ઓથેન્ટિક વાત અમારી સુધી આવી નથી, સોશિયલ મીડિયામાં જ અમે જોઈએ છીએ, એટલે એ બાબત હું અત્યારે કંઈ બોલી શકું એમ નથી. પણ હા, આવું જ્યારે ખેલ થયો હશે તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક કંઈક એવું રંધાયું હશે, એવા કંઈ પ્રલોભનો કે એવી કંઈક ફાયદાકારક વાતો હશે જ, તથ્યો હશે જ, તો જ આવું કૃત્ય કરવાની એમને ફરજ પડી હશે. ભાઈ, આ જે ટેકેદાર છે તે નિલેશભાઈના કોણ છે અને હાલમાં ક્યાં છે? જો જે ટેકેદાર છે જગદીશ સાવલિયા એમના બનેવી છે, એક કોઈ એમના સગા ભાણિયા છે અને બે ધંધાકીય પાર્ટનર છે. ડમી ઉમેદવારના જે ટેકેદાર છે એ પણ એમના ધંધાકીય પાર્ટનર છે. ટેકેદારો ભારતીય જનતા પાર્ટીની છત્રછાયામાં જ્યાં પણ હશે ત્યાં સલામતી અને સુરક્ષિત હશે અત્યારે તો. પરંતુ તેઓ તો નિલેશભાઈના પરિવારજન, તો આવું શું માટે, શા માટે કહ્યું? આજે સવારે 8:30 વાગે પણ નિલેશભાઈ મને એમ કીધું કે ટેકેદારો 9 વાગે પહોંચી જશે, પરંતુ આ 11:30 વાગવા આવ્યા છે, એકે ટેકેદાર હજુ સુધી આવ્યો નથી. ને કલેક્ટરશ્રીનો જે નિર્ણય છે થોડીક વારમાં આપણી સૌની સમક્ષ આવી જશે. કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે? એ અમારા લીગલ જે બાબુભાઈ માંગુકિયા સાહેબ છે, શહેર પ્રમુખ નૈશદભાઈ દેસાઈ બેઠા છે પ્રવક્તા શ્રી, આપને કહેશે કે આગળ શું કરશે. આપની જેમ તમામ જે કોંગ્રેસના નેતા છે રોષ જોવા મળી રહ્યો છે નિલેશ કુંભાણી સમક્ષ? બિલકુલ રોષ તો છે જ, કારણ કે આ એટલા માટે રોષ છે કે પાર્ટીને આજે લોકો અમને સામેથી આવકાર આપતા હતા અને ભારતીય જનતા પાર્ટીને આવી સેફ સીટ પર પોતાની ગણતી અને આવી સીટ પર એને જો આવા કાવા દાવા કરવાની ફરજ પડી હોય તો એ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક લોકરોષનો સામનો કરતા હશે અને લોકરોષને પારખી ગયા છે તો જ એમને આવા કાવા દાવા કરવાની ફરજ પડી હશે. આપ જોઈ રહ્યા છો ક્યાંક તે ક્યાંક કોંગ્રેસના જે નેતાઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યા છે. ક્યાંક તે ક્યાંક નિલેશ કુંભાણીની મિલીભગત હોવાનો પણ ક્યાંક તે ક્યાંક આરોપ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના જે હાઈકમાન્ડ છે તેમના દ્વારા નિલેશ કુંભાણી ઉપર જે દાખલો રૂપ બેસે તેઓ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ હાલ માંગ કરવામાં આવી છે. ટૂંક સમયમાં કલેક્ટર દ્વારા સમગ્ર જે મામલો છે તે મામલામાં જજમેન્ટ આવી શકે છે. પરંતુ હજુ પણ Z24 કલાક કહી રહી છે કે 4 જે તેમના જે ટેકેદાર છે એક પણ ટેકેદાર હાજર નથી, એટલે કે ફોર્મ રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે. જો અને તોની પરિસ્થિતિ હતું, પરંતુ 9 વાગ્યાથી એક પણ ટેકેદાર હાજર નથી, જેને કારણે જે કલેક્ટર છે તે કલેક્ટર ટૂંક જ સમયમાં આ ફોર્મ રદ કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જો ફોર્મ રદ થશે તો કોંગ્રેસની મુશ્કેલીમાં ક્યાંક કે ક્યાંક વધારો થશે. જી બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો સુરતની આ પરિસ્થિતિ છે, આપ જુઓ ભાવનગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. રોકાશું એક બ્રેક માટે.